નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાના છે ધોરણ નંબર 7 ની અંદર આઈડિયલ માં સમાજ વિષયનો સોલ્યુશન કરવાના છે. તો વિદ્યાર્થી નમ્ર વિનંતી છે કે જો તમે પ્રથમ વખત અમારી ચેનલને તમે જોઈ રહ્યા હો તો ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી દો, જેથી તમને આ પ્રમાણેના બીજા બધા વિષયના પણ વિડીયો લેક્ચર મળતા રહે. તો આજે આપણે ચેપ્ટર નંબર 15 એટલે કે પાઠ નંબર 15 લોકશાહીમાં સમાનતાનું સોલ્યુશન કરીએ. એમાં વિકલ્પોમાં પહેલું છે કે 18 વર્ષની ઉંમર થતા ભારતીય નાગરિકને કયો અધિકાર મળે છે, તો કે મત. કેટલી ઉંમરથી નાના બાળકોને મજૂરી રાખવી એ કાયદાનો ભંગ કહેવાય છે, 14 વર્ષ. બસ મુસાફરી દરમિયાન કેવી વ્યક્તિ માટે વિશેષ વ્યવસ્થા હોય છે, દિવ્યાંગ. લોકશાહી દેશોમાં કાયદાને ખૂબ જ મહત્વ આપવામાં આવે છે, સમાનતા. સમાનતાનો ભંગ થાય તેવા એકાદ બનાવથી શેરી પર વિઘાતક અસર પડે છે, તો સામાજિક સમરસતા પર. ચલો એના પછી ખાલી જગ્યા છે. વિશ્વમાં સૌથી મોટી લોકશાહી ધરાવતો દેશ એટલે ભારત. દેશનું સંચાલન કરવા માટેની માર્ગદર્શિકા એટલે બંધારણ. ભારત નું બંધારણ વિશ્વમાં સૌથી મોટી સરકારની રચના લોકોના મતદાન વડે થાય છે. બાળ મજૂરી એ શિક્ષણ મેળવવાનો અધિકારનો શું થાય છે, ભંગ ગણાય છે. એના પછી ચેપ્ટર પ્રશ્ન નંબર 3 ના તમને ખરા ખોટા આપેલા છે, તો તમારે જોઈને તમારે તમારી આઈડિયલ પોથીમાં લખવાના છે. પ્રશ્ન નંબર 4 છે, એક બે વાક્યમાં ઉત્તર. એમાં પેલો, બંધારણમાં કઈ બાબતને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવે, તો કે દેશમાં આર્થિક સામાજિક ધાર્મિક ભિન્નતા હોવા છતાં સૌને સમાન તક મળી રહે તે બાબતનું ધ્યાનમાં રાખીને બંધારણ તૈયાર કરવામાં આવે છે. એના પછી છે નેક્સ્ટ, સૌને સમાન અધિકાર એટલે શું, તો કે સૌને સમાન અધિકાર એટલે કાયદા સમકક્ષ સમાનતા અને કાયદાનું સમાન રક્ષણ. આપણને કઈ બાબતોમાં સમાનતાનો અધિકાર મળે, ધર્મ, લિંગ, ભાષા, બોલી, શિક્ષણ, જાતિ, વ્યક્તિગત વિકાસ, વિચારોને અભિવ્યક્ત, આ બધી વગેરેની બાબતોમાં સમાનતા ક્યારે પ્રાપ્ત થાય છે, સમાન સુવિધા પૂરી પાડવાની સાથે તેનો યોગ્ય રીતે અમલ કરી શકાય ત્યારે. સમાનતાનો અધિકાર શા માટે છે, તો વ્યક્તિગત વિકાસની સાથે દેશનો વિકાસ માટે, આપણા સ્વમાનને જાળવી રાખવા માટે સમાનતાનો અધિકાર જરૂરી છે. વ્યક્તિના સર્વાંગીણ વિકાસ માટે કઈ બાબત જરૂરી છે, સમાનતાનો અધિકાર. લોકશાહી કોને કહેવાય, લોકો વડે લોકો માટે ચાલતું શાસન એટલે કે લોકશાહી. ચલો એના પછી છે, મતદાન દ્વારા કોની ચૂંટણી થાય છે, લોકશાહીના સૌથી નાના એકમ ગ્રામ પંચાયત થી શરૂ કરી દેશની સૌથી મોટી પંચાયત એટલે કે સંસદની ચૂંટણી મતદાન દ્વારા થાય છે. મતાધિકાર કોને કહેવાય, 18 વર્ષથી મોટી ઉંમરના અને મતદાર યાદીમાં નોંધાયેલ દરેક ભારતીય નાગરિકને આપણે મતાધિકાર કહેવાય છે, મળે છે. એટલે આમનું મહેનતાણું કોને ઓછું આપવામાં આવે છે, સ્ત્રીઓને, બાળ મજૂરોને અને દિવ્યાંગોને કામનું મહેનતાણું ઓછું આપવામાં આવે છે. કઈ કઈ બાબતો સમાનતા સામે પડકાર છે, તો ક્યારેક ગામમાં કે વ્યક્તિગત પ્રસંગોએ વરઘોડા કાઢવા, મંદિરો કે મસ્જિદોમાં લાઉડ સ્પીકરથી વગાડવા, વાદ વિવાદ બરોબર, જ્ઞાતિ જાતિનો ભેદભાવ, આ બધી સમાનતાના પ્રકાર છે. ચલો તો નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં આપણે આના પછીનો ચેપ્ટર નંબર 16 આપણે જોવાના છીએ. તો વિદ્યાર્થીને નમ્ર વિનંતી છે કે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, જેથી તમને નેક્સ્ટ વિડીયો લેક્ચર મળતા રહે. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.